બ્રોટ ટુ યુ બાય ટેકનો સ્પાર્ક 20 સિરીઝ સ્માર્ટફોન્સ. રાજકોટ છે તે અત્યારે રાજ્યભરમાં રાજકારણનું એપિસેન્ટર બન્યું છે. તેની પાછળનું કારણ છે પરસોત્તમ રૂપાલાનું ક્ષત્રિય સમાજ અંગેનું વિવાદિત નિવેદન. પરસોત્તમ રૂપાલા રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે છેલ્લા એકાદ મહિનાથી જાહેર થઈ ગયા છે અને પોતાનો પ્રચાર છે તે ઘણો બધો પ્રચાર છે તે કરી ચૂક્યા છે. ત્યારે કોંગ્રેસમાં ઉમેદવાર કોણ હશે તેને લઈને એક કોંગ્રેસમાં અસમંજસ હતી. કોંગ્રેસ પણ અસમંજસમાં મુકાયું હતું અને આખરે હવે પરેશ ધાનાણીનું જે નામ ચર્ચાઈ રહ્યું હતું કે જો અહીંયા રૂપાલા રહેશે તો પરેશ ધાનાણી જે છે તેમના જ વતનના અમરેલીના પરેશ ધાનાણી છે તે રાજકોટથી ચૂંટણી લડશે. અને આજે હવે તેઓએ સત્તાવાર રીતે આ પાડી દીધી છે કે જો પરસોત્તમ રૂપાલા જ રાજકોટથી ચૂંટણી લડશે તો તેઓ પણ રાજકોટથી કોંગ્રેસ તરફથી તેમની સામે ચૂંટણીમાં ઝંપલાવશે. હવે આપણે જનતા છે તેમની સાથે વાત કરશું કે તેઓની પસંદ કોણ છે, તેઓ કોને પસંદ કરી રહ્યા છે. શું કહેશો, આપને પૂછવા માગીશ, ચૂંટણી છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો, કયા મુદ્દા પર વોટિંગ કરવાના છો, બંને ઉમેદવારને હવે કઈ રીતે જોઈ રહ્યા છો? ભાજપમાંથી પરસોત્તમ રૂપાલા છે અને કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી છે. પરસોત્તમ રૂપાલા જ આવશે, કેમ કે અત્યારે બધા કાર્યો થાય છે ભાજપ થકી અને બહુ સારા કાર્યો થાય છે અને બધી રીતના અત્યારે આપણે જોઈ રહ્યા જ છીએ. આપણે શિક્ષણ રીતિ છે, બધું છે, જે એક રીતે આપણે જોઈએ છીએ તો ભાજપ જ આવવાની છે. અને પરેશ ધાનાણીને કઈ રીતે જોઈ રહ્યા છો? તેઓ પણ અમરેલીના છે, પૂર્વ વિપક્ષ નેતા રહી ચૂક્યા છે. પરેશ ધાનાણીનો આપણને એટલો કાંઈ અનુભવ છે નહીં, અને જો કે ઊભા રહેશે તો જોયું જશે, જે થશે એ આપણે મત અનુસાર કેને મત આવે છે વધારે. લાખની લીડ આવશે ભાજપ? ના, હા ભાજપને આવી જશે, આપણે કોંગ્રેસને નહીં આવી શકે. અન્ય પણ યુવાનો છે, શું કહેશો, પરસોત્તમ રૂપાલા વર્સિસ પરેશ ધાનાણી હવે નક્કી થઈ ચૂક્યું છે, કોને કઈ રીતે જોઈ રહ્યા છો? પરેશભાઈ ધાનાણીએ એવું નિવેદન આપ્યું છે કે જો પરસોત્તમ રૂપાલા રાજકોટથી ચૂંટણી લડે તો એ પણ રાજકોટથી ચૂંટણી લડશે. ત્યારે રાજકોટના એક નાગરિક તરીકે અમે કહેવા માગશું કે પરેશ ધાનાણીનું વ્યક્તિત્વ સારું છે, બહુ ઉમદા નેતા છે, સારામાં સારી રીતે વિપક્ષમાં પોતે કામ પણ કરી રહ્યા છે. પરંતુ રાજકોટની વાત કરીએ તો રાજકોટ છે એ ભાજપનો ગઢ કહેવાય છે સૌરાષ્ટ્રમાં, અને દેશનો યુવાધન ખાસ કરીને વિકાસના માર્ગ ઉપર જે લોકો કામ કરતા હોય તેને મત આપવા માટે આગ્રહી રહ્યો છે. આપણે વાત કરીએ ચીમનભાઈ શુક્લની સરકારથી લઈને અત્યાર સુધીની સરકારમાં ક્યાંક ને ક્યાંક વિકાસ ઉપર રાજનીતિ થાય છે અને વિકાસ જે સરકાર કરે છે તેમાં મતનો પ્રવાહ વધે છે. તો પરસોત્તમ રૂપાલા કે પરેશ ધાનાણી? પરસોત્તમ રૂપાલા ચૂંટણી રાજકોટથી લડશે અને એક મતદાતા તરીકે અમને એવું લાગે છે કે 5 લાખ કરતાં વધારે લીડ સાથે કદાચ જીતે તો પણ નવાય નહીં. કારણ કે ઘણીવાર થાય છે એવું કે આપણને એમ થાય છે કે આ વ્યક્તિનો વિરોધ થાય છે, પણ તમે તપાસ કરો તો વિરોધમાં પણ આ વ્યક્તિનો બહુ મોટો પ્રચાર અત્યારે થઈ ચૂક્યો છે. પરસોત્તમ રૂપાલાનું પલડું અત્યારે ભારી દેખાઈ રહ્યું છે. અન્ય પણ નાગરિકો છે તેમની સાથે વાત કરશું. શું કહેશો, હવે કોંગ્રેસના ઉમેદવાર પણ નક્કી થઈ ચૂક્યા છે. કોંગ્રેસ અસમંજસમાં હતી કે કોને ઉમેદવાર બનાવવા, હવે પરસોત્તમ રૂપાલા પણ લગભગ નક્કી છે. ક્ષત્રિય સમાજનો વિરોધ છતાં તો પરેશ ધાનાણીએ પણ આ પાડી દીધી છે. આપ કોને જોઈ રહ્યા છો? પછી આ બંને સ્થાનિક ઉમેદવારને જોઈને મત આપશો કે પછી જે કેન્દ્રીય નેતૃત્વ છે તેને જોઈને મત આપવાના છે? બંને ઉમેદવારો સ્થાનિક ના કહેવાય, બહારના ઉમેદવારો છે બંને ઉમેદવારો, અને એમાં જ્ઞાતિનું ધ્રુવીકરણ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. કારણ કે પરસોત્તમ રૂપાલા છે કડવા પાટીદારમાંથી આવે છે અને પરેશ ધાનાણી છે એ લેવા પાટીદારમાંથી આવે છે. લેવા પાટીદારોનો જે ટોટલ પાટીદાર મતદારો છે એમાંથી લેવા પટેલના મતદારો 70% મતદારો છે અને કડવા પટેલના 30% મતદારો છે ટોટલ પાટીદાર મતદારોમાંથી. અને ભૂતકાળમાં પણ પરેશભાઈ ધાનાણીએ 2002માં વિધાનસભાની ચૂંટણીમાં મને ખ્યાલ છે ત્યાં સુધી પરસોત્તમ રૂપાલા સાહેબને હરાવેલા છે. એટલે રાજકોટની સીટ ઉપર કાટકી ટક્કર થઈ શકે એવી શક્યતા પૂરેપૂરી છે. જે 5 લાખ કે 4 લાખ મતની લીડથી જે જીતવાની શક્યતા હતી એ અત્યારે કાટકી ટક્કર થઈ ગઈ છે, 50-50% જેવું થઈ ગયેલું છે. પરેશ ધાનાણી એટલે આપ કહી રહ્યા છો કાટકી ટક્કર આપશે, પરેશ ધાનાણીની કઈ વાતો છે જે તમને ગમે છે? પરેશ ધાનાણી જે વિપક્ષની જે ભૂમિકા છે, જે માર્મિક ટકોર કરીને કટાક્ષ કરીને અને જે અત્યાર સુધી એને જે વિપક્ષની ભૂમિકાઓ ભજવી છે તે લોકોમાં પ્રચલિત છે અને એક ઓનેસ્ટ અને કહેવાય એવું વ્યક્તિત્વ ધરાવે છે. બેમાંથી સૌથી વધુ લોકો સાથે જોડાયેલા નેતા આપને કોણ લાગી રહ્યા છે? લોકો સાથે જોડાયેલા નેતા પરેશભાઈ ધાનાણી છે. પરેશભાઈ ધાનાણી છે, લોકો સાથે વધુ જોડાયેલા છે તેવું માનવું છે, બંને પણ યુવાન છે. શું કહેશો, આપ બંનેમાંથી કોને વધુ પસંદ કરી રહ્યા છો અને શા માટે? પસંદગીમાં તો પરસોત્તમ રૂપાલાને પસંદ કરી રહ્યો છું, એમની કામગીરી સારી છે. પણ પરેશ ધાનાણી
તેમને ફાઇટ આપી શકે તેવા ઊંચા કદના નેતા છે. કોંગ્રેસ મોવડી મંડળ હા પાડશે તો પરેશ ધાનાણી ચૂંટણી લડશે અત્યારે તેવી વાતો સાંભળવા મળી રહી છે. અને જે રીતે પરેશ ધાનાણી હાલના સમયમાં એક્ટિવ થઈ રહ્યા છે અને રાજકોટ લોકસભાને લઈને અનેક એવા મુદ્દાઓ ઉપર તે બોલી રહ્યા છે, ટ્વીટ કરી રહ્યા છે. ક્ષત્રિય સમાજનું આંદોલન હોય તો તેમાં તેમણે કહ્યું હતું કે તમારા જવતલિયા હજી જીવે છે, બહેનોએ જોહર કરવાની જરૂર નથી. તે રીતે જોતા એવું લાગતું હતું કે પરેશભાઈને રાજકોટથી લડવાનો પૂરેપૂરો મૂડમાં છે અને હવે આખરે તેમણે હા પાડી છે એટલે એવું લાગી રહ્યું છે કે આ રાજકોટ લોકસભામાં કાટેકી ટક્કર સંપૂર્ણપણે જોવા મળી રહેશે. પરેશ ધાનાણીને શા માટે પસંદ કરો છો? કઈ કઈ એમની એવી ખૂબીઓ છે જે ગમે છે? પરેશ ધાનાણી એ પૂર્વ વિપક્ષી નેતા છે. તેમણે વિપક્ષી નેતા તરીકેની તમામ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. તે લોકો વચ્ચે રહ્યા હતા અને તેમણે ખૂબ સારું એવું કામ પણ કરી રહ્યા છે અને કર્યું હતું પણ. અને ભૂતકાળની વાત કરીએ, જેમ મારા સાથી મિત્ર અહીંયા ઊભા હતા, તેમણે કહ્યું હતું કે 2002માં પણ આ બંને નેતાઓ વચ્ચે ટક્કર થઈ હતી અને તેમાં પરસોત્તમ રૂપાલાને હારનો સામનો કરવો પડ્યો હતો. તો ક્યાંક હવે પરેશ ધાનાણી આ સીટ ઉપર આવે તો મનમાં રૂપાલા સાહેબને એ પણ ડર હોઈ શકે, ક્યાંક આ વખતે પણ પરેશભાઈ બાજી ન મારી જાય. પરેશભાઈ પૂરી ટક્કર આપશે તેવું લોકોનું માનવું છે. આપને જ કહેવા માગીશ, શું કહેશો, બંનેમાંથી કોને પસંદ કરો છો અને શા માટે? પસંદ તો પરસોત્તમ રૂપાલા જ, કારણ કે અત્યારે જેમ પ્રચાર ચાલી રહ્યો, કહી દઉં હમણાં કે વિરોધ થઈ રહ્યો છે, પણ જે પરેશ ધાનાણી છે હવે વિરોધના લીધે પણ હવે કદાચ જો એમના મત કપાય તો પરેશ ધાનાણી આવવાની શક્યતા વધારે ખરા. ક્ષત્રિય આંદોલન જે ચાલી રહ્યું છે રૂપાલાની સામે, તેની કોઈ અસર પડશે પરસોત્તમ રૂપાલાને જીતવામાં કે નહીં પડે? પણ થોડી ઘણી તો પડશે, કારણ કે જેવી રીતના એ બોલ્યા છે થોડો ઘણો તો મત કપાશે, પણ જ્યાં સુધી લાગે ત્યાં સુધી પરસોત્તમ રૂપાલાને વાંધો નહીં આવે. પણ તોય પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી વચ્ચે કાટીને ટક્કર તો થશે જ. યુવાનો છે તેમનું ખાસ કરીને માનવું છે કે બંને નેતાઓ છે મૂળ અમરેલીના છે ને પરેશ ધાનાણી છે તે પરસોત્તમ રૂપાલાને એકવાર હરાવી પણ ચૂક્યા છે, એટલે કે અત્યાર સુધી એવું લાગતું હતું કે એક તરફી જે મુકાબલો છે તે હવે કાટેકી ટક્કર થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. પરેશ ધાનાણી પણ લોકો સાથે જોડાયેલા છે એટલે ક્યાંક ને ક્યાંક લોકોને સાથે કનેક્ટ કરે છે, એટલે મોટાભાગના યુવાનોને એવું માનવું છે કે પરસોત્તમ રૂપાલા અહીંથી જીતશે, પરંતુ પરેશ ધાનાણી છે તેને પૂરેપૂરી ટક્કર આપવા માટે જઈ રહ્યા છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.